કિચનક્રાફ્ટ દિવાળી સ્પેશિયલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બટર બિસ્કિટ બનાવીશું. બિસ્કિટ શબ્દ સાંભળતા જ એવું થાય કે બિસ્કિટ તો બેકરીવાળા જ બનાવી શકે, આપણાથી બેકરી જેવા સરસ બિસ્કિટ ઘરે ના બને. પણ એકચ્યુઅલમાં એવું નથી, આપણે પણ બેકરી જેવા જ બિસ્કિટ ઘરે ખૂબ જ ઇઝીલી બનાવી શકીએ છીએ. જો તમે એના માટેનું પરફેક્ટ મેઝરમેન્ટ ફોલો કરો તો તમારા બિસ્કિટ પણ બાર જેવા સરસ બનશે. અને તમારી પાસે જો માઇક્રોવેવ કે ઓટીજી ના હોય તો પણ તમે આ બિસ્કિટ બનાવી શકશો. તો ચલો રેસીપી શરૂ કરીએ. રોજ આવી નવી નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સૌથી પહેલાં આપણે ગેસનું જે નાનું બર્નર છે એ ચાલુ કરી એની પર આ રીતે એક કડાઈ મૂકવાની છે. મેં એલ્યુમિનિયમની કડાઈ લીધી છે, એમાં આ રીતે વચ્ચે એક સ્ટેન્ડ મૂકી દેવાનું અને ધીરા ગેસ ઉપર કડાઈને ગરમ કરવાની છે. જે લોકો બેકરી આઇટમ ઘરે બનાવતા હશે એમને ખબર હશે કે બેકરી આઇટમ બનાવતા પહેલાં ઓવન અથવા તો ઓટીજીને પ્રીહીટ કરવું પડે, તો એ જ રીતે આપણે કડાઈને પણ પ્રીહીટ કરીશું એટલે કે ગરમ કરીશું. એમાં અડધી વાટકી જેટલું આપણે મીઠું નાખી દેવાનું છે અને કડાઈને ગરમ થવા દેવાની છે. આ મીઠાને તમે ફરીવાર આ રીતે ઉપયોગમાં લઈ શકો છો. બિસ્કિટ માટેનો લોટ તૈયાર કરીએ. તો આ રીતે તમારે એક થોડું પહોળું અને ઊંડું વાસણ લેવાનું. મેં અહીંયા આગળ મેઝરિંગ કપમાં જે અડધો કપ આવે છે એ લીધો છે અને એનાથી જ બધી વસ્તુઓ મેઝર કરી છે. તમે મેઝરિંગ માટે તમારા ઘરના કોઈપણ કપ કે વાટકીનો ઉપયોગ કરી શકો છો. તમારે બધી જ વસ્તુઓ પછી એ કપ કે વાટકીથી જ મેઝર કરવાની છે. અડધો કપ મેં મલાઈ લીધી છે. આ મલાઈ ફૂલ ફેટ દૂધમાંથી જ લેવાની છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. જો લો ફેટ દૂધ હશે તો મલાઈમાં ફેટ કન્ટેન્ટ નહીં હોય અને બિસ્કિટ સારા નહીં બને. એ જ કપથી પોણો કપ મેં દળેલી ખાંડ લીધી છે. આપણી જે ઘરની ખાંડ હોય એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને જે ખાંડ બનાવીએ એ દળેલી ખાંડ લીધી છે, બુરુ ખાંડનો ઉપયોગ નથી કરવાનો. અને જે મલાઈ લીધી છે એને પણ મેં ચાળણીમાં નિતારી લીધી છે, એટલે કે મલાઈની અંદર બિલકુલ જ દૂધ ના હોવું જોઈએ. આ રીતનું જે હેન્ડ બીટર આવે છે એનાથી આપણે ખાંડ અને મલાઈને મિક્સ કરવાની છે. જો તમારી પાસે ઘરમાં ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો, પણ ઘણા બધા લોકોની પાસે ઇલેક્ટ્રિક બીટર નથી હોતું તો હું એને અત્યારે આ રીતે હેન્ડ બીટરથી જ મિક્સ કરીને તમને બતાડી રહી છું. લગભગ 8-10 મિનિટ માટે આપણે એને આ રીતે ફીણવાનું છે. આવી રીતે ફીણવાથી મલાઈ એકદમ જ ફૂલી જશે, એટલે કે ફ્લફી થઈ જશે, એનું વોલ્યુમ વધી જશે. 10 મિનિટ મેં એને આ રીતે ફીણી લીધું છે, તો તમે જોઈ શકો છો એનો કલર પણ બદલાઈ ગયો છે અને એનું જે ટેક્સચર છે આખું એ પણ બદલાઈ ગયું છે, એકદમ ફ્લફી થઈ ગયું છે એટલે કે ફૂલી ગયું છે. તો આ પ્રોસેસ ખાસ જરૂરી છે જો તમે હેન્ડ બીટરથી કરો તો 10-1 મિનિટ માટે, અને તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો 2-3 મિનિટ માટે. હવે આપણે એ જ કપથી 1.25 કપ મેદો નાખવાનો છે. 1 કપ મેં મેદો નાખ્યો અને બીજો આ 1/4 કપ. હવે એને પણ આપણે આ રીતે જ મિક્સ કરી લેવાનું છે. તમે કોઈ પણ કપ કે વાટકીનો ઉપયોગ કરો તો બધી જ વસ્તુઓ તમારે એનાથી જ મેઝર કરીને લેવાની છે. હવે એની અંદર હું આ રીતે જે વેનિલા એસેન્સ આવે છે એના 3-4 ડ્રોપ એડ કરું છું. આ ઓપ્શનલ છે પણ આનાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે બિસ્કિટમાં, અને આ તમને તમારા કોઈપણ નજીકના ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી મળી જશે. એને પણ આપણે આ રીતે મિક્સ કરવાનું છે. જો તમારે આમાં વેરિએશન કરવું હોય તો તમે 1 કપ મેદો અને 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ એટલે કે જે કોપરાની છીણ આવે છે એ લઈ શકો છો, અને જો ચોકલેટ ફ્લેવર કરવી હોય તો 1/4 કપ કોકો પાવડર લઈ શકો છો. આ રીતે એકદમ સ્મૂધલી એ મિક્સ થઈ જવું જોઈએ, એમાં બિલકુલ જ લમ્પ્સ ના રહેવા જોઈએ. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આ રીતે એક ગ્લાસ લેવાનો, અને આવી રીતની એક નોઝલ તમને માર્કેટમાં ખૂબ જ ઇઝીલી મળી જશે. આ 11 નંબરની નોઝલ છે, જે કૂકીઝ નોઝલ તરીકે પણ ઓળખાય છે. જ્યાં આગળ બેકરી આઇટમની વસ્તુઓ મળતી હશે ત્યાં તમને ઇઝીલી એ મળી જશે. હવે આ રીતની પાઇપિંગ બેગની અંદર આપણે એને મૂકવાની છે, અને પાછળનો ભાગ જે છે એને આપણે કટ કરી લેવાનો છે. નોઝલ આવે એટલો ભાગ આપણે કટ કરવાનો છે.
આ રીતે ફિટ થઈ જાય પછી એને ગ્લાસમાં મૂકી દેવાની છે અને આપણે જે તૈયાર કર્યો છે લોટ બિસ્કિટનો એને આની અંદર ભરી દેવાનો છે. આ બિસ્કિટ આ નોઝલથી જ બનાવવામાં આવે છે. હવે એક પ્લેટમાં આપણે બિસ્કિટ બનાવીશું તો ઉપરથી થોડું પ્રેસ કરવાનું અને થોડો લોટ બહાર આવે પછી એને થોડું દબાવી દેવાનું ઉપરથી. હું તમને થોડું નજીકથી બતાવું તો આ રીતે થોડો બિસ્કિટનો લોટ બહાર આવે પછી નોઝલથી જ ઉપરથી પ્રેસ કરવાનું એટલે આ રીતનો શેપ બની જશે. થોડો લોટ બહાર આવે પછી નોઝલથી જ પ્રેસ કરશો તો આ રીતનો શેપ બની જશે. તમે એક બે વાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. ખૂબ જ ઇઝી છે. આ રીતે આપણે બધા જ બિસ્કિટ તૈયાર કરી લેવાના છે અને એને આ રીતે પ્લેટમાં બનાવવાના છે અને પ્લેટને ગ્રીસ કરવાની કોઈ જરૂર નથી. બધા બિસ્કિટ મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે એને સેટ થવા માટે 15-20 મિનિટ ફ્રીઝમાં મૂકી દેવાના છે અને જો તમને ઉતાવળ હોય તો તમે 10 મિનિટ માટે એને ફ્રીઝરમાં પણ મૂકી શકો છો. આ બિસ્કિટ તમે આપણે જે બનાવ્યા એ રીતે એઝ ઇટ ઇઝ પણ એને બેક કરી શકો પણ આપણે એને થોડું ડેકોરેટિવ કરવા એની પર મિક્સ ફ્રૂટ જેમ લગાડીશું. મેં અહીંયા કિસાનનો મિક્સ ફ્રૂટ જેમ લીધો છે. પાઇપિંગ બેગને આ રીતે વચ્ચેથી કટ કરી અને આ સાઇઝનો નાનો આપણે કોન તૈયાર કરી લેવાનો. એની અંદર હવે આપણે 2 ચમચી જેટલો મિક્સ ફ્રૂટ જેમ ભરવાનો છે અને કોનની મદદથી આપણે એને બિસ્કિટ ઉપર લગાડવાનો છે. આનાથી આપણા બિસ્કિટ એકદમ એટ્રેક્ટિવ દેખાશે. આ બિલકુલ ઓપ્શનલ છે. તમે એઝ ઇટ ઇઝ બિસ્કિટ બનાવવા હોય તો બનાવી શકો છો. 20 મિનિટ પછી બિસ્કિટને બહાર કાઢી આપણે એની પર કોનની મદદથી જેમ લગાડી દઈશું. જો તમારે જેમ ના લગાડવો હોય તો તમે ડ્રાયફ્રૂટની બારીક કતરણ કરીને એના પર મૂકી શકો છો. કઢાઈ આપણી અત્યારે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે તો હવે પ્લેટને આપણે એની અંદર મૂકી દેવાની છે અને એને ઢાંકી અને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર 30 મિનિટ માટે રહેવા દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે. બિસ્કિટ આપણે ચેક કરી લઈશું તો બિસ્કિટ અત્યારે આપણા બનીને તૈયાર છે. ગેસ આપણે બંધ કરી દેવાનો છે અને પ્લેટને આપણે કઢાઈમાં જ રહેવા દેવાની છે. આ બિસ્કિટ અત્યારે તમને પોચા લાગશે પણ ઠંડા થયા પછી કડક થઈ જશે અને જો ઠંડા થયા પછી પણ એ થોડા પોચા રહે તો તમે ફરીથી એને 5-7 મિનિટ માટે આ રીતે બેક કરી શકો છો. બિસ્કિટ અત્યારે બનીને તૈયાર છે. બિસ્કિટ ઠંડા થાય પછી એનો કલર થોડો ડાર્ક થાય છે. તો આ દિવાળી પર તમે મહેમાનોનું સ્વાગત કરવા માટે આ રીતે બિસ્કિટ બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂ કમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો રેસીપી અંગે કોઈ ક્વેરી હોય તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરીને પૂછી શકો છો અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. ફરીથી મળીએ નવી રેસીપી સાથે.